આપણે જ્યાં જૂનાગઢ ને પાટીને માલ ડિલિવર કર્યો એનું જે બિલ છે એનું 50% બિલ આવી ગયું છે અને 50% અહીંયા બાકી છે, તો ખાતે જણાવી દેજો. 50% બાકી છે એ ક્યારે આપવાનું છે એમ કીધું છે. પપ્પા મેં પાટી સાથે વાત કરી છે એટલે પાટી એવું કીધું છે કે અઠવાડિયાની અંદર પેમેન્ટ કરી દઈશું. રે પછી કામ આપ્યા પછી તમે 2 દિવસ આવો અને 2 દિવસ નહીં આવો એ નહીં ચાલે. અરે ના ના શેઠ, એવું નહીં બને. અમે અમે દરરોજ કામે આવશું. જો પગાર તમને રોજનો એટલે કે 1 દિવસનો 250 રૂપિયા મળશે, એથી વધારે નહીં મળે. અને સમય જતા પગારમાં વધારો પણ નહીં થાય. કઈ વાંધો નહીં છે, અમારે મહિનો 7,500 નો પડશે ને તો આ ચાલશે. અમારે બંને માં દીકરીને ખાલી કામ કરવું છે બસ. કઈ વાંધો નહીં, તમને કામ મળી જશે. રોહન બેટા, તું આ લોકોને ઘરમાં લઈ જા અને કામ સમજાવી દે, અને હું ઓફિસે જાઉં છું, પછી તું શાંતિથી આવજે. હા પપ્પા. જા, ચાલો કામ કરીએ. પછી તમને બંને કામ સમજાઈ ગયું છે તો કાલથી આવી જજો કામ. ભલે ભલે, કાલથી અમે આવી જઈશું. રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Rana Rana
મારી બેન આવી ગયો તા ભાઈ. લલા લલા પાણી લઈ આવ. હા મારી બેન, ના આજે પાણી નથી પીવું. ચાલ એ હવે મારે તને એક વાત કરવી છે. શું વાત છે? મારો ભાઈ તો આજે કઈ મૂડ માં છે ને? હા મારી બેન વાત જ કઈ કેવી છે, એટલે તારો આ ભાઈ મૂડ માં જ હોય ને. છોકરી આવી કામ માંગવા માટે. ઓહો, એટલે કે મારા ભાઈ ને એ છોકરી ગમી ગઈ છે એમને? મારા પુત્તુ ભાઈ ને આજે પહેલી વાર કોઈ છોકરી ગમી ખરી. મને બધું કહે છે. ચા આપલી ભાઈલુ. થૂપી 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 છાપલી કેટલો દોડાવીશ તું હવે, થકવી દીધો યાર તે. તો શું કરું ભઈલુ? તને તને આજ સુધી કોઈ છોકરી ગમે જ નથી ને? સાચી વાત છે રે. મારી બેન, મારે તારી એક હેલ્પ ની જરૂર છે. કરીશ ને મદદ? અચ્છા, ફરમાઈએ. રીના, તારે આ છોકરી સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે. બોલ, કરીશ ને? ઓ, પણ હું શું કામ કરું ફ્રેન્ડશિપ એની સાથે? તું કર ને એની સાથે ફ્રેન્ડશિપ. અરે મૂરખ, જો એ તારી ફ્રેન્ડ બનશે પછી આપણા ઘરમાં આપણા બધાની સાથે ફ્રેન્ડલી રહી શકશે. અને આમ પણ જે તારી ફ્રેન્ડ એ મારી પણ ફ્રેન્ડ એમ ને? સાચી ભી ફ્રેન્ડ. પણ ફ્રેન્ડ પછી પણ કઈક બનશે ને? એટલે મેરે પ્યારે ભૈયાજી, તમને મારી જે ફરજ પડી છે એમ ને, તો હું આ કામ કરું તો એના બદલામાં મને શું મળશે? જોઈ તો લઉ. અરે કાલે જ આવશે આપણા ઘરે, ત્યારે એને મળી લેજે ને જોઈ પણ લેજે. ના કાલે નહી, 15-20 દિવસ પછી મળીશે. અરે ઓ હોશિયારી, કહું છું એટલું કર ને ભાઈ, દોઢ ટાઈ વળી. ઓકે બાબા, હું એને કાલે મળી લઈશ અને એની સાથે ફ્રેન્ડશિપ પણ કરી લઈશ. બસ હા, બબુ છે કોળે. હા ઓ મેડમજી, અહીંયા ઊભા છો શું? આ ઘરના કામ કોણ કરશે? એ બધા કામ મારે કરવાના છે. જાઓ જાઓ કામ બતાવો. ના ના, નવી ભાભી આવશે ને એ કરજે કામ. તારી તો હમણાં ઉભી રહે તો જીબાવલી. Thank you.
બોલો ને બેટા, આપણે બંને માં દીકરી કેટલા દિવસથી કામ શોધતા હતા. આજે કામ મળી ગયું ને, ખરેખર શાંતિ થઈ. હા, તમારી વાત સાવ સાચી છે. હવે શાંતિ થઈ. મમ્મી, હવે આપણા ઘરમાં પૈસાની તંગી નહીં પડે. પહેલા તો આપણા ઘરની કઈ આવક જ નહોતી, પણ હવે હવે શાંતિ છે. હા બેટા, પહેલા તો મહિનો કાઢવો અઘરો થઈ જતો. અરે, ક્યારેક ક્યારેક તો ઘરમાં ખાવાના દાણા પણ ખૂટી જતા હતા. પણ મમ્મી, હવે તમે ચિંતા નહીં કરો. હવે હવે એવું કઈ નહીં થાય. આપણા બેનો પગાર મહિને 15,000 રૂપિયા આવશે, એટલે બધું થઈ જશે. ઉલટાનું વધી પડશે. ત્યારે ઘરમાં કર્યાણું તો તૂટી જ ગયું છે. મમ્મી, પેલા રામુ કાકા કર્યાણું ઉધાર આપવાની ના પાડે છે. આપણું 2 મહિનાનું બાકી છે ને. બેટા, મને 2 દિવસ પેલા રામુ કાકા મળ્યા હતા. ત્યારે મેં એને વાત પણ કરી હતી કે અમે મા દીકરી બંને નોકરી શોધીએ છીએ. આજે સવારે મળ્યા ત્યારે મેં એને વાત કરી કે અમને લોકોને કામ મળી ગયું છે, એટલે એણે હવે હા પાડી છે. એટલે રામુ કાકાને ત્યાં જા અને જે પણ કઈ વસ્તુ ઘટે છે ને બેટા, એ બધી વસ્તુ ત્યાંથી લઈ આવ. હવે હવે રામુ કાકા ના નહીં પાડે. ઠીક છે, તમે ચિંતા નહીં કરો, હું અત્યારે જઈને બધું લઈ આવું. હા બેટા, જલ્દી જા અને જે જે વસ્તુ ઘટે છે ને એ બધું લઈ. ઠીક છે મમ્મી, તમે ચિંતા નહીં કરો, હું બધું કરિયાણું લઈ આવીશ. બેટા, અંધારું થવા આવ્યું છે, તું જાને પેલા જઈને કરિયાણું લઈ આવ. ઠીક છે. ઠીક છે મમ્મી, હું જાઉં છું. જલ્દી આવજે, હા. પેલી છોકરી હમણાં આવતી જશે, મારે બતાવવાની છે ને તને. તું સંભાળીને વાત કરજે,
પાપિયા કરે છે તે. નહીતર નહીતર શું કરી લઈશ? હા હવે એક મારીશ ને, જડબું તોડી નાખીશ. એ હાથ તો અડાડીને જો, તને પણ ખબર પડશે તારું જડબું મોરી મારીને લાલ ન કરી નાખું તો. એ તો પોતે ભટકાય છે, મારું બધું શાક નીચે પાડી દીધું ને પછી ટણી કરે છે. ચાલ હાલતી થા સાલી કપાતર. એ એ વાડીની હાલતી થા હવે, હોશિયારી કર્યા વગર. હા મીર બાપની વંઠેલ ઓલાદ. કેમ શું થયું તારા મૂળ ને? હા આ તારો મૂળ ચેન્જ થતા વાર જ નથી લાગતી. જોહન અત્યારે હું થોડી વાર પહેલા રસ્તા પર ચાલી આવતી હતી ત્યારે મારું ધ્યાન મોબાઈલમાં હતું, તો એ વખતે એક છોકરી સાથે ભૂલથી અથડાઈ ગઈ અને એ સાલી સાલી મને ન બોલવાનું બોલી ગઈ. મારી સાથે ઝઘડો કર્યો એ અલગ, એટલે મારું મૂડ નથી. બધું તો થયા કરે, આવી નાની નાની વાતમાં મૂડ થોડું બદલવાનું હોય. ચાલ મળી લે ને એક વાર. પણ અત્યારે રેવા દે ને, હું કાલે આવશે જે ત્યારે મળી લઈશ. રીના તું મારું નહીં માને, આજે તો મળી લે ને એક વાર. ચાલ અત્યારે ઉભી થા. ચાલ. પણ રોહન તું સમજતો નથી, મારો મૂડ નથી તો પછી હું એની જોડે ફ્રેન્ડશિપ કઈ રીતે કરીશ? યાર તું મારી માટે આટલું નહીં કરે. ચાલ હવે તારા મૂડ ને ગોળી માર અને મારી સાથે ચાલ. રીના તું મારી વાત એમ નહીં માને ને. ચાલ આવે છે કે પછી? ઓકે હા ઠીક છે ઠીક છે, મને ખબર છે તું આમ નહીં માને મારી વાત. હું બોલાવીને આવું છું. હા એ આવે ને તો એની સાથે મૂડ ખરાબ કરીને નહીં બેસ્યો. હા નહીં બેસો. રીના થયું છે શું ને? તું મને અહિયાં શું કામ લાવી છે? બોલ ને કઈ. રોહન જે છોકરી તને ગમે છે અને જેને તું પ્રેમ કરે છે એ આ આશા છે. હારી જે છોકરી આ આશા છે. આશા મને બહુ જ ગમે છે, હું મનોમન આશાને ખૂબ જ પ્રેમ કરું છું. તો પછી તું એ છોકરીને ભૂલી જજે.
મારે એ છોકરી આ ઘરમાં નથી જોઈતી. વિનાત તું આ શું બોલે છે? અરે થયું છે શું? શું ગમે છે આશામાં? તોહન, તને ખબર છે આજે રસ્તામાં જે છોકરી સાથે હું અથડાઈ અને જેની સાથે મારો ઝઘડો થયો એ કોણ છે? એ આ આશા છે. જેની સાથે તારો ઝઘડો થયો એ છોકરી, એ છોકરી આશા છે? હા, ફક્ત ઝઘડો થયો એટલું નહીં, એ મને જેમ તેમ શબ્દો પણ બોલી રહી હતી. એણે મને શું કહ્યું ખબર છે? કે હું પૈસાદાર બાપની વંઠેલ દીકરી છું. એટલે રોહન, આ આશા જોડે તો તું ફ્રેન્ડશિપ નહીં જ કરી શકે, તું એનો ફ્રેન્ડ તો નહીં જ બની શકે. અને પપ્પાને કહી દઈશ કે આ છોકરી આ ઘરમાં પણ નહીં જોઈએ. આજે જ હું એ આશાને ઘરની બહાર કાઢી મૂકીશ. મારી સામે તું મારા બાપ સામે બોલતી હતી ને, હવે તું જો કે તારા હું શું હાલ કરું છું. હે વિના, શું તું પણ આશા, તું ગભરાશ નહીં. રીના ભલે ગુસ્સામાં ગમે તે બોલી ગયો, પણ હું તને ઘરના કામમાંથી છૂટી નહીં કરું. તું કામ કર, તારે ઘરના કોઈ કામ પડ્યા હોય કામ બતાવી, એની સાથે તો વાત કરવી જ બેકાર છે. તું ચાલ અહીંયાથી. કેમ મને ફોન કરીને આમ અચાનક બોલાવ્યો? બાપ, તમે કેમ આજે ઓફિસે થી વેલા ઘરે આવી ગયા? મને રીનાએ ફોન કર્યો હતો એટલે હું આવ્યો. અને એ બધી વાત છોડ, આ ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે? અરે કોઈ નહીં, અને તું આપણા ઘરની મોકરાણીને પ્રેમ કરવા લાગ્યો છે? પપ્પા, હું આશાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એક ભિખારીની છોકરીની સાથે તું લગ્ન કરવા માંગે છે? અરે તને બીજી કોઈ છોકરી ન મળી? છોકરીઓ તો ઘણી મળે છે આ દુનિયામાં, પણ આ મન, મન તો કોઈ એકની સાથે જ મળે છે ને? અરે રોહન, પણ સગપણ અને સંબંધ સરખા જોડે કરાય. અરે આવામાં તને શું સંસ્કાર દેખાઈ ગયા કે જો તું એને ઘરે લાવવા માંગે છે? રીના, સંસ્કાર ગરીબ છોકરીમાં ન હોય ને, એવું ન હોય. સંસ્કાર તો ગમે એ છોકરીમાં હોય, પછી એ ભલે અમીર હોય કે ગરીબ હોય. અરે ગરીબ ઘરની છોકરીઓ પણ સમજદાર હોય છે. અને સંબંધ તો એની સાથે જોડાય કે જેની સાથે મન મળી ગયા હોય ને એની સાથે. અને મન ન મળ્યા હોય ને તો પછી મોટા ઘરની છોકરી પણ શું કામ નહીં? પપ્પા, જો એ છોકરીમાં સંસ્કાર નામની વસ્તુ હોત ને તો એ મને આમ રસ્તામાં ગાળો ના દેત. એને મને બાપ સમી ગાળો આપી. જોરીના, કોઈ પણ માણસ હોય કે વ્યક્તિ હોય, એને સામેથી બોલવા માટે તમે મજબૂર કરો ને તો જ એ સામે બોલે. મેં એ છોકરીને અહીંયા કામ પર રાખીને પછી મેં બજારમાં વાત જાણી છે કે એ છોકરીના સંસ્કાર કેવા છે, પછી જ આ ઘરમાં એને કામ આપ્યું છે. અને તું કહે છે કે મારી સામે આમ તેમ બોલે, એ વાત મારા માનવામાં નથી આવતી. અને હા રીના,
સામે તું પણ ક્યાં ઓછી ઉતરી હતી? તું પણ મન ભાવે બોલી જતી ને, એટલે હવે તું એ છોકરીનો પક્ષ લેવા લાગ્યો છે? એ ચાપલીના કારણે તું આ તારી બેન સાથે અડખામણી કરી રહ્યો છે? એવું નથી રીના, મારી બેન તું સમજવાની જરા કોશિશ કર. તારો આશાની સાથે ઝઘડો થયો છે એટલે તને એવું લાગી રહ્યું છે. બાકી આશા એવી છોકરી નથી, એ સીધી સાધી અને સારી છોકરી છે. ચોરેના, મારી વાત સાંભળ. તું કાલે પરણીને સાસરે ચાલી જાય તો સુક્કા માથે કરીને ભાઈની જિંદગી બગાડવા ઉભી થઈ છે. જો બેટા, કોઈ પણ વ્યક્તિ હોય, બીજાના ઘરકામ કરતું હોય, એટલે શું એમાં માણસાઈ ન હોય? એવું નથી બેટા, માણસ પેટનો ખાડો પૂરવા માટે કંઈ પણ કામ કરે, એમાં થોડું કંઈ ખરાબ છે? જો બેટા, કામ નાનું હોય કે મોટું હોય, કામ છે ને એ કામ જ કહેવાય. અને એ લોકો આપણા ઘરે આવીને કામ કરે છે ને, એટલે રાતે આપણે બધા ફાલ્યા ફૂલ્યા કરીએ છીએ. હીના, સંબંધ ભલે કોઈ પણ હોય, પણ એમાં તો માણસની માણસાઈ જોવાની હોય, એની અમીરી કે ગરીબી નહીં. જો બેટા, તું એક વાતનો વિચાર કર. તું કાલે પરણીને સાસરે જા અને કદાચ તને સાસરી એવું પણ મળે કે જે ગરીબ હોય, તો ત્યાં તારે પણ આવા કામ કરવા પડે. જો બેટા, આપણી પાસે અમીરી છે ને, એનો ઘમંડ લઈને બજારમાં ચાલવા ન લગાય. અને સમય માણસનો ક્યારે ફરે છે ને, એની કોઈને કાંઈ પણ ખબર નથી હોતી. તો બેટા, ભગવાને આપણને આવો સારો સમય આપ્યો છે તો એને સાચવી લેવાય. આ અમીરીના ઓટકાર લઈને એનો ઘમંડ ન કરાય. પત્યું તમારું ભાષણ. મારે હવે તમારા બંનેની એક પણ વાત નથી સાંભળવી. રીના ગમે તેમ બોલીને ગઈ છે, એટલે મારા સગપણની વાત તો એક તરફ રહી, પણ મને તો હવે એ વાતનો ડર છે કે આશાને એના મમ્મી મારા ઘરની ક્યાંક નોકરી ના છોડી દે. ના બેટા, તું ચિંતા ન કરીશ, હું એવું કાંઈ નહીં થવા દઉં. મારે તમને એક વાત કરવી છે. શું કેવું છે આશા? શોભન, તે દિવસે જ્યારે વાત થઈ હતી ત્યારે મને ખબર પડી કે તમારું મન મારા પર આવી ગયું છે. હું તમને બહુ જ ગમવા લાગી છું. હા આશા, જિંદગીમાં પહેલી વાર જ મને કોઈ છોકરી ગમી છે, અને એમાં પણ વિધિના વિધાંતો જો કેવા લેખ લખ્યા છે. મને જે છોકરી ગમી છે એમાં પણ મારી બેન અડચણરૂપ બને છે. શોભન, ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઈને પ્રેમ થાય છે ને, તો ત્યારે ત્યારે આ દુનિયા એ પ્રેમીઓ વચ્ચે વિવાદ બની જાય છે. પણ આશા, મને તો દુઃખ જ એ વાતનું છે કે મારા માર્ગમાં મારી બેન જ મારી દીવાર બની ગઈ છે. શોભન,
હું તમને એક વાત કહું, તમે તમે મને તમે મને અપનાવવાની જે છોડી દો પ્લીઝ રોમ, અને આમે હું તમારે લાયક જ નથી. તમે તો રહ્યા અમીર માણસ અને હું હું તો સાવ ગરીબ છું. તું આ કેવી વાત કરે છે? પ્રેમના પથ ઉપર અમીર ગરીબ ઊંચ નીચ કઈ જ નથી જોવાતું. મારું દિલ તને પામવા તડપી રહ્યું છે. આશા, હું કોઈ પણ ભોગે તને મારી બનાવવા માંગુ છું. હું તને મારી બનાવવા માંગુ છું આશા. એ શક્ય નથી રોહન, એ હવે ક્યારેય શક્ય નથી. રોહન, મારે ને તમારે જમીન આસમાનનો છેડો. તો પછી આશા, એ દૂરી આપણે મિટાવી દઈએ. ચલ, આ દૂરી મિટાવવા માટે આપણે બીજો જન્મ લેવો પડશે રોહન. પણ આશા, હું તને આ જન્મમાં પામવા માંગુ છું. તું સમજતી કેમ નથી? તમે કેમ નથી સમજતા રોહન? રોહન, આ બધું શક્ય નથી. તમે પ્લીઝ મને ભૂલી જાઓ. હું આ જન્મમાં તો તમારી નહીં જ બની શકું. આશા, હા તું શું બોલે છે? અરે મેં તને ભૂલવા માટે પ્રેમ નથી કર્યો. આશા, હું સમજુ છું કે અત્યારે ત્યારે તમારી પરિસ્થિતિ ખરાબ છે, પણ માણસની પરિસ્થિતિ ભલે ગમે તે હોય, પણ પોતાના ખરાબ સમયમાં એ મહેનત મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો જ હોય છે. માટે આશા, આશા રીના ભલે ગમે તે બોલી, પણ તું એની વાત તો ખોટું ના લગા. હું તને કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ છોડવા નથી માંગતો આશા. પણ રોહન, હું તમને કેવી રીતે સમજાવું કે મારા લીધે તમારા ઘરમાં ઝઘડો થાય એ બધું જે હોય તે. પણ રોહન, તમે પ્લીઝ મને ભૂલી જજો. આશા, આશા મારી વાત તો સાંભળ. આશા, આશા, આશા. બેટા, રોહન શું કરે છે? સૂતો છે? હા પપ્પા, રોહન સૂતો છે પણ વિચારોમાં જાગે છે. બેટા, રોહન એક મહિનાથી ગુમસુમ થઈ ગયો છે. નથી કાંઈ બોલતો કે નથી કાંઈ એનો ધંધામાં જામ. અને ઓફિસે આવે છે ને તો પણ બસ આખો દિવસ ગુમસુમ જ બેઠો હોય છે. પપ્પા, જીવનમાં પહેલી વાર રોહનભાઈને કોઈ છોકરી ગમી ગઈ હતી, એના પર દિલ આવી ગયું હતું, અને મેં ના પાડી દીધી. તારી વાત સાચી છે બેટા, રોહનનું દિલ તૂટી ગયું છે.
હવે તો મને કઈ સમજ નથી પડતી કે શું કરવું. એનો હવે એક જ ઈલાજ છે પપ્પા, એની આશા. તમે બેસો, હું આવું. તારે આશાને મળવું હતું ને, તો લે મળી લે. સોહન ભાઈ, મને નહોતી ખબર કે તારું મન આશામાં આટલું બધું લાગી ગયું છે. મને માફ કરી દેજે, મેં તને બહુ હેરાન કર્યું છે. રોહન, તું કહેતો હતો ને કે હું તને અને આશાને મળું, તો લે મેં તમને બંનેને તું ના આવી હોત ને તો કદાચ કદાચ મારો જીવ નીકળી જાત. આશા, નહીં રોહન, આવું ના બોલો. હવે હું આવી ગઈ છું, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં.